સતીશ વ્યાસનું યશદા નાટક એટલે જળને પડદે. આ નાટકનો એક ચાવીરૂપ સંવાદ આપણે સતીશ વ્યાસના મુખે જ સાંભળીએ. કાંતે ધર્માંતર કર્યું, પછી કેટલા મિત્રો ધર્માંતરની પરિસ્થિતિ દરમિયાન, હજી ધર્માંતર કર્યું નથી, મિત્રો સાથે વિવાદો થવા માંડ્યા હતા, ખાસ કરીને બક ઠાકોર સાથે. અને ઠાકોર અગ્નેયવાદી હતા, એ નોન બિલીવર હતા, ઈશ્વરમાં આસ્થા નહોતા રાખતા. અને એમની સૈદ્ધાંતિક વિચારણા પણ એ પ્રકારની એમણે વારંવાર પ્રગટ કરી છે. પણ ઠાકોર સાથે કાંતને વારંવાર આ ખ્રિસ્તી ધર્મ અંગે વિવાદો ચાલતા. ત્યારે એક તબક્કે કાંત ઠાકોર સાથે આ ચર્ચા કરે છે, એની થોડી વાત આપણે મૂળ પ્રતને આધારે જાણવાનો પ્રયત્ન કરીએ. ના ઠાકોર, ના, આ પુનરુત્થાનની વાત પુનર્જન્મ કરતા જુદી છે. પુનરુત્થાન કેવળ એક જ અવતારમાં થાય છે, જ્યારે પુનર્જન્મ તો વારંવાર લેવો પડે, અને એ તો કોઈ પણ યોનિમાં હોય, કૂતરા, બિલાડા, ઉંદર, કોઈ પણ. હું રોજ મારા પિતા, નર્મદા અને પ્રાણ સાથે વાતો કરું છું, એ ત્રણેયને પુનરુત્થાન પામેલા અનુભવી શકું છું. ભ્રમણા નથી ઠાકોર, પ્રતીતિ છે. શું ધર્માંતર ઠાકોર? આ શબ્દ તમે પદક્રમ ઉલટાવીને ના પ્રયોગી શકો? કયો શબ્દ બોલ્યા તમે? હા, હવે જુઓ, પૂર્વ પદ કયું છે? ધર્મ. ઉત્તર પદ કયું છે? અંતર. હવે પદક્રમને ઉલટાવો ઠાકોર, અંતર ધર્મ. મારે મન ખ્રિસ્તી ધર્મ હવે અંતર ધર્મ બની ચૂક્યો છે. અરે ઠાકોર, હજી તો તમે શ્રીધર ગૌર વાંચ્યા નથી. શ્રી નિર્મળ વાણી, સ્ફટિક શ્રી કોમળ, એ જે સ્વર્ગના અનુભવોની વાત કરે છે એ તમે વાંચો ને ઠાકોર, તો તમને લાગે તમારા અગ્નેયવાદી વિચારો ભલે આ તાર ન સ્વીકારે, પણ મારે મન આ ખ્રિસ્તી ધર્મ હવે શ્રદ્ધાનો વિષય છે, પ્રતીતિ છે. મારે મારા ધર્માંતર નથી, હું મર્માંતરથી ત્યાં ગયો છું. તમે માનો કે ન માનો, આ સતીશ વ્યાસ એટલે નાટ્યકાર, નિષ્ઠાવાન શિક્ષક, સજ્જ વિવેચક, સંપાદક અને અભિનેતા. આવું બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા સતીશભાઈનો જન્મ તારીખ 10/10/1943ના રોજ ધંધુકા તાલુકાના રોજકા ગામે થયો હતો. એમના પિતાનું નામ ઘનશ્યામભાઈ. મારા પિતાજી પ્રારંભમાં સરકારની નોકરી કરતા હતા, પણ એ હંગામી હતી, અને છોડીને પછી એ કર્મકાંડમાં જોડાયેલા અને નટ હતા એમના સમયના. વજુભાઈ ટાંક, અનંત આચાર્ય, એ સમયના જે બધા સુરતના સરસ નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા માણસો હતા, એમની સાથે મારા પિતાજી અભિનય કરતા. અને એ સમયે સુરતમાં એમની સાથે નાટક જોવાનો ચસ્કો પણ લાગી ગયેલો નાનપણથી. એટલે ઉચ્ચાર શુદ્ધિ કે ભાષા શુદ્ધિ કદાચ પિતાના નાટ્ય વ્યવસાયને કારણે પણ વારસામાં મળ્યા હોય. માતાનું નામ રસીલાબેન. મા થોડા સમય માટે પ્રાથમિક શિક્ષિકા હતા, પણ પછી એ પણ પેલા કુટુંબ વ્યવસ્થામાં જોડાયા એટલે વ્યાવસાયિક કારકિર્દી આગળ વધારી ન શક્યા. અને પિતાના પિતા અને માતાના પિતા પણ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા, એટલે ભાષા અંગે બહુ જાજી મુશ્કેલીઓ નહોતી. અને પત્નીનું નામ વાસંતીબેન. સુરત એમનું વતન. સુરતમાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લઈ 1961માં સતીશભાઈ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ 1965માં સુરતની MTB કોલેજમાંથી BA અને 1967માં MA થયા. આ દરમિયાન અધ્યાપનનું કાર્ય કરતા કરતા જ તેઓએ જાણીતા કવિ શ્રી જયંત પાઠકના માર્ગદર્શન હેઠળ આધુનિક કવિતાની ભાષા, પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ એનો
શોધ નિબંધ લખી પીએચડીની પદવી પ્રાપ્ત કરી. સર્જનની શરૂઆત ગઝલ અને કાવ્યથી કરનાર સતીશભાઈએ ખૂબ મોડે મોડે નાટ્ય લેખનની શરૂઆત કરેલી અને આજે તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ નાટ્ય લેખક તરીકે જાણીતા છે. હા, એક પાછો સરસ કિસ્સો છે સુભાષભાઈ, કે એકાંકીઓ મેં પહેલાં જ કહ્યું એમ મેં શરૂઆતમાં લખ્યા નથી, પણ થયું એવું કે સારા નાટકો ભજવતા ભજવતા પછી એક એવો તબક્કો આવ્યો કે ખૂટી ગયા, કયા ભજવીએ, અને રિપીટ કરવાનો તો કંઈ અર્થ નહોતો. પછી એક પ્રયત્ન કરી જોયો કે ચાલો ને આપણે પણ લખીએ, આ કાવ્યો તો એક જમાનામાં લખ્યા છે, નાટકની થોડી ઘણી ખબર પડે છે તો નાટકો લખવાનો પ્રયત્ન કરીએ. અને એ વખતે લખ્યા, અને મારો આચાર્ય તો એટલો ઉદાર દિલનો હતો કે તમે લખેલું જ ભજવાવું જોઈએ, જેવું લખ્યું એવું. એમ એ શૈક્ષણિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અને ભજવ્યા, અને પછી તો એ છપાયા પણ ખરા. એ વખતે કંકાવટી નામનું સામયિક ચાલતું, રતિલાલ અનિલ ચલાવતા, સુરત સાથે મારો નાતો તો રહેલો જ, એટલે છાપતા ગયા, પ્રગટ કરતો ગયો હું. અને ધંધુકાના નિવાસ દરમિયાન જ મારો પહેલો સંગ્રહ નો પાર્કિંગ પ્રગટ થયો. અને એ વખતે ધંધુકામાં જ્યારે હું એકાંકીઓ લખતો હતો એ દરમિયાન એચકેની વીણાવેલી સ્પર્ધા શરૂ થઈ, અને ત્યાંથી અમે એક એકાંકી લઈને એમાં વિદ્યાર્થીઓને લઈને આવ્યા એ સ્પર્ધામાં પહેલીવાર. અને અમદાવાદની પછી બધી સારી સારી સંસ્થાઓ સ્પર્ધામાં હોય, મોટી મોટી કોલેજો હોય, ગુજરાત કોલેજ હોય, એનો નાટ્ય વિભાગ હોય, આ બધી જ કોલેજોની વચ્ચે પહેલું પારિતોષિક દંદુગા કોલેજને મળ્યો. અમે એ વખતે ઉત્તમ ગડાનું હેરપિન એકાંકી ભજવેલું, પણ ત્યાંથી જ પછી અમારી પ્રવૃત્તિને વિશેષ ચાલના મળી. ગુજરાતી ભાષાના સમર્થ કવિ કાંતનું જીવન આંતર સંઘર્ષો અને નાટ્યાત્મકતાઓથી ભરેલું હતું. એમના જીવન ઉપર આધારિત એક પાત્રી સફળ નાટક જળને પડદેની સતીશભાઈની સર્જન પ્રક્રિયા ખૂબ જ રસિક અને રોચક છે. કાંત એ એવું ચરિત્ર છે ગુજરાતી સાહિત્યમાં જેના પોતાના જીવનમાં જ સંઘર્ષ ઘણો છે, અને નાટક કરીએ તો કંઈક સંઘર્ષવાળી વાત તો હોવી જોઈએ. એટલું જ નહીં, પાછી એની પ્રસ્તુતતા પણ કંઈક હોય, રેલેવન્સ હોય. નાટક કરીએ ત્યારે તો રેલેવન્સ મનમાં રાખવું જ પડે કે આપણા સમયમાં આ વસ્તુ લાવીએ છીએ તો એની પ્રસ્તુતતા કઈ. ત્યારે કાંતનું ચરિત્ર એટલા માટે અનુકૂળ લાગ્યું, કેટલાક સમયથી ગુજરાતમાં અને ભારતમાં એક મુદ્દો ચાલ્યા કરે છે કે ધર્માંતરો જે થાય છે એ રોકવા જોઈએ. મને એમ લાગ્યું કે આ માણસે એના સમયમાં કોઈ પણ દાબ દબાણ વગર શા માટે ધર્માંતર કર્યું હશે, અને કઈ એવી ક્રાઇસિસ એના જીવનમાં છે જે એને ધર્માંતર તરફ લઈ ગઈ આ ખોજ ચલાવી. પછી આપણને એના વિશે જે લખાયેલા પુસ્તકો છે એમાંથી જાજુ નથી મળતું. હતું માત્ર એટલું કે એમણે સ્વીડન બોર્ગ નામના એક દાર્શનિકના પુસ્તકો વાંચેલા, અને એ વાંચી વાંચીને એમને થોડું ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ થયેલું. હવે આમાંથી જે ઇશ્યુ ઊભો થયો, જે મુદ્દો ઊભો થયો, એ થયો કે વ્યક્તિને ધર્માંતર કરવાનો અધિકાર ખરો કે નહીં. અને અને પછી કેટલુંક મેં મારી કલ્પનાથી જોડ્યું જે મને મદદરૂપ થયું. એમાં એક જે બહુ મોટી ઘટના હતી એ કાંતે એના શૈશવ દરમિયાન ગુમાવેલા એના પિતા. આ ફાધર પિતા જવાની સાથે કાંતને ઘણી ખોટ લાગી છે જીવનમાં. મને એમ લાગ્યું કે આ જે બેઝિક ફાધર ઇમેજ પડેલી છે એને ક્રિશ્ચિયાનિટી સાથે ક્યાંક ને ક્યાંક નાતો છે. આ એક તર્ક કર્યો મેં અને એને એક્સપ્લોર કર્યો નાટક દરમિયાન. પછી હજુ આટલું પૂરતું નહોતું, પછી એવું લાગ્યું કે હજુ બીજું કંઈક હશે, આટલી એક જ માત્ર જરૂરિયાતથી લોકો ન જાય. પછી એમના આખા જીવન દરમિયાન એક પ્રશ્ન ચાલ્યો છે સ્નેહ તત્વની ખોજનો, બંને દાંપત્ય જીવન પ્રસન્ન, અને છતાં કાંતને એમ લાગતું કે હજુ જાણે જેને હું સ્નેહ તત્વ કહું છું એનો અનુભવ મને નથી થતો. આની એક ખોજ કરતાં કરતાં, સ્વીડન બોર્ડને વાંચતા વાંચતા, ચિંતન કરતાં કરતાં, મિત્રો સાથે વાત કરતાં કરતાં, એમને એમ લાગે છે કે પેલું જે પરમ સ્નેહ તત્વ છે, જે આ સૃષ્ટિનું ધારક તત્વ છે, એની ખોજ કરવા માટે મને મારા ધર્મશાસ્ત્રો કામ નથી આવતા.
તો ક્યાંક કંઈક ઠરું. અને મિત્રો કેટલા સરસ, બક ઠાકોર, નાનાલાલ, કલાપી, ભાવસિંહજી, અને આ કાંત પાછા રસોઈ બહુ સારી જાણે. તો મને આ બધામાં બહુ રસ પડ્યો કે આ માણસ જીવનમાં કેટલો બધો રસ લેનારો છે. તો એના જીવનને સરસ રીતે નાટકમાં ઢાળી શકાશે. સરસ સંગીત જાણતા, શાસ્ત્રીય સંગીત એટલું સરસ જાણતા, સરસ સિતાર વગાડતા. પછી એમ થયું કે આ બધી સામગ્રીનો એકપાત્રીય અભિનયમાં તો ભરપૂર ઉપયોગ થશે, માઇમનો ઉપયોગ કરીશું. અને એ કલાકારને જે અભિનયનો અવકાશ મળશે, રસોઈ બનાવવાની પણ માઇમથી, તળવાની વસ્તુઓ હોય તો માઇમથી કરીએ, સિતાર વગાડવાનું દૃશ્ય હોય તો માઇમથી કરીએ, તો થિયેટર ભરપૂર આવશે. એટલે માત્ર એક લેખકનું જીવન આવશે એટલું નહીં થાય, થિયેટર પણ આવશે. હવે એક બીજી મુશ્કેલી આવી કે કેટલાક અંકોડા ખૂટશે. તો કંઈક એવું કરીએ કે આ અંકોડા જોડવા માટે એક બીજો કાંત ઊભો કરીએ, રચના દરમિયાન જ એમાંથી નેરેટર ઊભો કર્યો, જે કાંતનો સેકન્ડ સેલ્ફ હોય, અને બેને જોડીને આ પ્રકારનું એક નાટક કર્યું. અને 52 પ્રયોગો થયા સુભાષભાઈ. સતીશભાઈએ પોતાની દીર્ઘ સર્જન યાત્રા દરમિયાન 50થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. એ બધાની પૂર્ણ યાદી તો આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં શક્ય નથી, પરંતુ તેમના કેટલાક મહત્વના પ્રસિદ્ધ પુસ્તકો છે. સુપ્રસિદ્ધ નર્મદ એવોર્ડથી સન્માનિત થયેલા સતીશભાઈના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. સૌમ્ય અને શાંત સ્વભાવના સતીશભાઈ આજે પણ નાટક અને સાહિત્યમાં સક્રિય રસ ધરાવતી દીકરી રીચા અને કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરતા કરતા અભ્યાસ અને સર્જનમાં પણ એટલા જ વ્યસ્ત રહે છે.